હવે આગળ વાત કરીએ તો રાજુલા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી જનજાગૃતિ રેલી દ્વારા કરાઈ. તમાકુ મુક્તિની આ વર્ષની થીમ વી નીડ ફૂડ નોટ ટોબેકો અને ખોરાકની જરૂર છે તમાકુની નહીં, તેમજ તમાકુના સેવનથી શરીર પરની હાનિકારક અસરને અવગત કરવા અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવાના ઉદ્દેશ્ય સાથે તાલુકા હેલ્થ ઓફિસ રાજુલા તરીના આરોગ્ય સ્ટાફ દ્વારા 31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે લોકોમાં જનજાગૃતિ લાવવા માટે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર એનવી કલસરિયા, સંજયભાઈ દવે અને માલતીબેન પીપરિયા સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ તમાકુમાં અને તેની બનાવટના સેવનથી કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. તમાકુમાં નિકોટિન નામનો એક અત્યંત નાશવારો નશાવાળો પદાર્થ હોય છે. નિકોટિન થોડા સમય માટે ખૂબ આનંદ આપે છે, પરંતુ લાંબા સમયે તે હૃદય, ફેફસા, પેટ અને જ્ઞાન તંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટિનનું વ્યસન થઈ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. ત્યારે લોકોને તમાકુના સેવનથી થતા રોગો અને આડઅસરથી વાકેફ કરવા વિવિધ સૂત્રો અને બેનરો સાથે વિશાળ જનજાગૃતિ રેલી શહેરના જુદા જુદા રસ્તાઓ પર પરિભ્રમણ કર્યું હતું. જિંદગી પસંદ કરો નહીં કે તમાકુ એવા સૂત્રો સાથે નીકળેલી રેલીએ આકર્ષણ જમાવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર એન વી કલસારિયાએ જણાવ્યા અનુસાર તમાકુની આદત છોડવી મુશ્કેલ બાબત નથી, તેમાં નિકોટિન એક મજબૂત ઝેરી વ્યસન છે. કોઈપણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વર્ગીને વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનું વ્યસન છોડી શકે છે. તેમજ જિલ્લા કક્ષાએ ઈએમઓ ડૉક્ટર એ કે સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ ટોબેકો કાઉન્સિલર રિયાઝભાઈ મોગલ અને સોશિયલ વર્કર નરેશભાઈ જેઠવા દ્વારા અમરેલી જિલ્લામાં તમાકુ મુક્તિ માટે સુંદર કામગીરી કરાઈ રહી છે, જે યાદીમાં જણાવેલ છે. અલ્લાહ ગાહા જેડેશ ટીવી રાજુલા.